નમસ્કાર મિત્રો, MSW યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું કે માધ્યમિક શાળામાં મેરિટ કેટલે અટક્યું છે, જગ્યા પ્રમાણે જોઈએ. અને જે 20% મેરિટ રહેવાનું છે કે 20% વેઇટિંગ લિસ્ટ રહેવાનું છે, તો એમાં કોનો સમાવેશ થશે અને આની અંદર 4 ગણા ઉમેદવારો વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા છે, તો આ બાબત વિશે ચર્ચા કરીશું આની અંદર. અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક શેર જરૂર કરજો. ચલો આજનો વિડીયો શરૂ કરીએ. માધ્યમિક શાળાની વાત કરીએ કે જગ્યા પ્રમાણે મેરિટ આપણે જોઈએ તો ઇંગ્લિશની અંદર છે 352 જગ્યાઓ, જ્યારે પુરુષો અને જનરલ મહિલાઓ એ આપણે જોઈએ તો પુરુષોની અંદર જનરલમાં 65.098 એ મેરિટ અટક્યું છે, વેરિફિકેશન માટે બોલાવવામાં આવે છે. જ્યારે મહિલાઓની વાત કરીએ, મહિલાઓની અંદર 65.093 એ અટક્યું છે અને એ મહિલાઓને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા છે. અંતમાં હવે આપણે વાત કરીશું કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કેટલા દિવસોમાં સંપૂર્ણ પ્રક્રિયા ચાલુ થશે. તો આગળ જોઈએ કે ઈડબ્લ્યુએસની વાત કરીએ તો પુરુષોની વાત કરીએ તો 62.72 અને જ્યારે મહિલાઓની વાત કરીએ કે 62.73. આની અંદર તમે જોઈ શકો છો કે મહિલાઓનું મેરિટ સૌથી ઊંચું છે અને જ્યારે પુરુષોની વાત કરીએ તો નીચું છે. હવે વાત કરીએ કે SCBCની અંદર, SCBCમાં આપણે વાત કરીએ તો SCBCમાં પુરુષોની છે 62.23, જ્યારે મહિલાઓની અંદર 62.23 એ અટક્યું છે. એ મહિલાઓને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. અને SC પુરુષોની વાત કરીએ, SCની અંદર 63.12 અને જ્યારે મહિલાઓમાં આપણે જોઈએ તો 63.13 એ અટક્યું છે, જ્યારે SCની અંદર સમાવેશ થયેલો છે પુરુષોમાં તો 60.03, જ્યારે મહિલાઓની વાત કરીએ મહિલાઓમાં 59.089 એ અટક્યું છે મેરિટ. હવે જોઈએ આપણે, હવે જોઈશું સામાજિક વિજ્ઞાન. સામાજિક વિજ્ઞાનમાં જગ્યાઓ છે 373, જ્યારે જનરલ પુરુષોની વાત કરીએ કે જનરલ પુરુષોમાં મેરિટમાં જે વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા છે એ 71.53 રહેલું છે, જ્યારે મહિલાઓની વાત કરીએ તો 71.54 છે. અને ઈડબ્લ્યુએસની વાત કરીએ તો ઈડબ્લ્યુએસ 68.39, જ્યારે ઈડબ્લ્યુએસ મહિલાઓની વાત કરીએ તો 68.66 અટકેલું છે. જ્યારે ઓબીસીની વાત કરીએ તો પુરુષોમાં 69.39, જ્યારે મહિલાઓની વાત કરીએ 69.44 એ અટકેલું છે. પછી આપણે વાત કરીશું કે જે 20% વેઇટિંગ લિસ્ટ રહેલું છે તો એની અંદર કોનો સમાવેશ થશે. તો હવે આપણે જોઈએ SCની વાત કરીએ કે SCની અંદર 70.24, જ્યારે SC મહિલાઓ 70.23 એ અટકેલું છે. જ્યારે ST વાત કરીએ કે ST પુરુષોની વાત કરીએ કે 68.71, જ્યારે મહિલાઓનું મેરિટ કટ ઓફ છે 68.71. હવે વાત કરીશું આપણે ગણિત અને વિજ્ઞાન. ગણિત વિજ્ઞાનમાં જગ્યાઓ છે કુલ સરકારી માધ્યમિક શાળાઓમાં 415 અને જનરલમાં જે મેરિટ અટક્યું છે અને જે મહિલાઓને વેરિફિકેશન માટે બોલાવવામાં આવી છે અને પુરુષોને, તો પુરુષોની વાત કરીએ તો 66.93, જ્યારે મહિલાઓની વાત કરીએ તો 66.89 એ અટકેલું છે. અને હવે જોઈએ ઈડબ્લ્યુએસની વાત કરીએ કે 64.72 પુરુષો, જ્યારે મહિલાઓ 64.68. અને ઓબીસીની વાત કરીએ તો ઓબીસીની અંદર 63.29, જ્યારે મહિલાઓની વાત કરીએ તો 63.31 વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા છે.
હવે જોઈશું આપણે એસસીની વાત કરીએ. એસસીમાં જે પુરુષોની વાત કરીએ તો 61.72, જ્યારે મહિલાઓનું મેરિટ કટઓફ જોઈએ તો 61.73 અટકેલું છે. જ્યારે એસટીની વાત કરીએ, એસટીની અંદર જોઈએ તો આપણે એસટીમાં 59.38, જ્યારે મહિલાઓની વાત કરીએ તો 59.39 વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા છે. હવે આપણે જોઈશું ગુજરાતીમાં. ગુજરાતીમાં પુરુષોની વાત કરીએ, જનરલ પુરુષો એ આપણે જોઈએ તો 72.44, જ્યારે મહિલાઓની વાત કરીએ 72.10 જે બોલાવવામાં આવ્યા છે એ પ્રમાણે જોઈએ તો. હવે જોઈએ ઈડબ્લ્યુએસની પુરુષોની વાત કરીએ તો 70.52, જ્યારે મહિલાઓની વાત કરીએ તો 70.42 માટે વેરિફિકેશન માટે બોલાવવામાં આવેલા છે. ઓબીસીની હવે જોઈએ, ઓબીસીની અંદર 70.67, જ્યારે મહિલાઓની વાત કરીએ તો 70.71 જે મેરિટ કટઓફ રહેલું છે. અને એસસીની વાત કરીએ, એસસીની અંદર 70.85, જ્યારે એસસી મહિલાઓની વાત કરીએ તો 71.8. હવે જોઈશું આપણે એસટીની વાત કરીએ. એસટીમાં જોઈએ તો એસટીની વાત કરીએ, એસટીમાં છે 69.02, જ્યારે મહિલાઓની વાત કરીએ 68.97. હવે જોયું સંસ્કૃતના, સંસ્કૃતની વાત કરીએ, જનરલ સીટમાં કોઈ જગ્યા નથી, ત્યારે ઈડબ્લ્યુએસમાં વાત કરીએ તો 75.32, જ્યારે મહિલાઓમાં 75.66 અટકેલું છે. ઈડબ્લ્યુ એસસીબીસીમાં વાત કરીએ તો 74.86, જ્યારે મહિલાઓની વાત કરીએ 74.67, જ્યારે એસસીની વાત કરીએ 76.22 અને મહિલાઓમાં 75.87 જે અટકેલું છે. અને એસસીમાં, એસટીમાં કોઈ સીટ નથી રહેલી. હવે જોઈએ કે જે મેરિટ પ્રમાણે જોવા જઈએ તો 1.20 ઉમેદવારો, એટલે કે 20% વેઇટિંગ લિસ્ટ રાખવામાં આવેલું છે. એટલે માટે કહીએ કે જે સંખ્યા જગ્યાઓ પ્રમાણે વેઇટિંગ લિસ્ટ રાખવામાં આવેલું છે. તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ઉદાહરણ લઈએ ગણિત વિજ્ઞાનની અંદર, કે ગણિત વિજ્ઞાનમાં જે 475 સીટો આવેલી છે, તો એ પ્રમાણે જોઈએ તો 415 સીટો આવેલી છે. એ પ્રમાણે જોઈએ તો ઉમેદવારો, એટલે કે 80-100 ઉમેદવારો વેઇટિંગ લિસ્ટમાં રહી શકે છે. એટલે જે 415મો નંબર હશે એની સરખામણીમાં જોઈએ તો 515મો જે નંબર હશે એ મિત્રો વેઇટિંગ લિસ્ટમાં આવી શકશે. એટલા માટે વેઇટિંગ લિસ્ટ 20% રાખવામાં આવેલું છે. અને 20% વેઇટિંગ લિસ્ટના કારણે ઘણા મિત્રોને ફાયદો થશે. અને જે વેરિફિકેશનમાં નીકળી જશે એ મિત્રો જે વેઇટિંગમાં રહેલા છે એ મિત્રોનો સૌથી વધુ ચાન્સ રહેશે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું કે ગ્રાન્ટેડમાં કેટલા મેરિટે અટકશે, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું. તો આ વિડીયોમાં મિત્રો આટલું જ. જય હિન્દ, જય ભારત.